morning students, how are you? I hope you all are fine. હું સ્નેહા મિત્ર જ્ઞાન મંદિર સ્કૂલમાંથી આપ સૌનું ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત કરું છું. તમારી સેમેસ્ટર વનની એક્ઝામ હવે પૂરી થઈ ગઈ છે. હવે આપણે જ્યારે બીજા સત્ર તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણે ચેપ્ટર નંબર 7 તમે પેટર્ન જોઈ શકો છો ત્યારથી આપણે શરૂ કરશું. ચેપ્ટર 7 તમે પેટર્ન જોઈ શકો છો. ઈશા, તારું સ્કર્ટ સુંદર છે. મારી મમ્મી આ પેટર્ન બનાવી છે. કોણ કહે છે? દેખાય છે તમને અહીંયા છોકરીઓ, બરાબર છે? આ ઈશા છે, એને એની ફ્રેન્ડ કહે છે કે ઈશા તારું સ્કર્ટ ખૂબ સુંદર છે. ત્યારે ઈશા શું કહે છે? મારી મમ્મી આ પેટર્ન બનાવી છે. મેં કુર્તામાં આવા જ બ્લોકથી બનાવેલી એક અલગ પેટર્ન જોઈ છે. ત્યારે છોકરી શું કહે છે કે મેં એક કુર્તામાં આવા જ બ્લોકથી બનાવેલી એક અલગ પેટર્ન જોઈ છે. તે કેવી રીતે અલગ હતી? તારા સ્કર્ટના પેટર્નનો નિયમ એકવાર બ્લોક ઉપર પછી નીચે આવે એ જ ક્રમમાં તે આગળ વધે છે. પરંતુ મારા ભાઈના કુર્તામાં પહેલાં તે બ્લોક ઉપર પછી તે વખતે એક ચતુર્થાંશ ભાગ જેટલું ફરે છે. નિયમ એવો છે કે તે દરેક વખતે ઘડિયાળના કાંટાની જેમ ચારેય દિશામાં ફરે છે, એટલે ચાર ચાર ભાગે, એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ ચારેય દિશામાં ફરે છે. જો દેખાય છે અલગ અલગ, પહેલાં આમ આવી, પછી આમ, પછી આમ, પછી આમ, બરાબર, પછી પરિવાર આમ, પાછી આમ, આમ ને આમ, આને શું કહેવાય? પેટર્ન. હવે તમે આ બંને નિયમોનો ઉપયોગ કરી આ પ્રકારના બ્લોકની પેટર્ન બનાવી શકો છો. તમે આ માટે એક નિયમ તમારી રીતે બનાવો. પેટર્ન ફેરવો. આ બ્લોકને જુઓ, અહીંયા તમે બીજી એક પેટર્ન આપી છે, દેખાય છે? તેની મદદથી અલગ અલગ પેટર્ન બનાવવા માટે તેને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવા માટે ત્રણ ભિન્ન નિયમ બનાવ્યો. તેનાથી બનતી પેટર્ન જુઓ. નિયમ 1, તેને એક ચતુર્થાંશ ફેરવીને પૂર્ણાવિત કરો, એટલે એને ચાર અલગ અલગ ભાગમાં ફેરવવાની છે. કેટલા? ચાર અલગ. તો પહેલાં એને ઉપર સાઈડ, પછી આડી, પછી નીચેની સાઈડ અને પછી આ સાઈડ, બરાબર છે? એ રીતે ચાર ભાગમાં એને ફેરવી છે. હવે નિયમ 2, તેને એક દ્વિતીયાંશ ભાગમાં ફેરવવાની છે, એટલે બે જ રીતે પેટર્ન થવી જોઈએ, ચાર રીતે. તો એક ઉપરની સાઈડ લીધી, આ જે ત્રિકોણ છે, આ જે ફૂલ છે ઉપર આવે અને આ ફૂલ નીચે આવે છે, પછી આ પાછું ઉપર, આ નીચે, પછી ઉપર અને પાછું જો કહ્યું હોય તો કેમ આવે? નીચે. નિયમ 3, તેને ત્રણ ચતુર્થાંશ ફેરવીને પૂર્ણાવી દો, એટલે ત્રણ રીતે. કઈ રીતે? ત્રણ રીતે. એક આપણે ફૂલ આ સાઈડ લીધું, કઈ સાઈડ લીધું? ઉપરની સાઈડ. પછી પાછું કઈ સાઈડ લીધું? ડાબી સાઈડ. પછી કઈ સાઈડ લીધું? નીચે. ફરીવાર એને કઈ રીતે કરશું? સોરી, એટલે ચાર, પછી એને આ સાઈડ, દેખાય છે? ત્રણ ચતુર્થાંશ ભાગમાં ફેરવી. કેટલામાં ફેરવી? ત્રણ ચતુર્થાંશ. હવે કહે છે તેના પછી શું આવશે? તો હવે અહીંયા તમને અમુક પેટર્નો આપી છે, બરાબર છે? આ પેટર્નોને તમારે પૂર્ણ કરવાની છે. દેખાય છે તમને? પહેલાં એક સર્કલ આવ્યો છે અને આ સાઈડ ઓરેન્જ છે, આ સાઈડ યલો છે અને એની લાઈન કેવી છે? આ સાઈડ આડી, પછી કેવી છે? ઊભી છે અને પછી કેવી છે? આડી છે. તો હવે કઈ રીતે આવશે? હવે આપણે ચોથી પેટર્ન આમાં કઈ રીતે બનાવશું? તો આ રીતે સર્કલ કરવાનું, વચ્ચે લીટી કરવાની, બરાબર છે? તો આ સાઈડ કેવો કરશો? ઓરેન્જ કલર, આ સાઈડ યલો અને બે ડબકા, એટલે આ અલગ થઈ, બરાબર? એકની આ લીટી આવતી હતી, એકની આમ, એકની આમ, આની કની આવશે? વચ્ચે. અને ફરી વાર આની આકૃતિ, પાછી આ માડી, બરાબર? આ રીતે અલગ પેટર્ન છે. પછી એ જ રીતે બીમાં, બીમાં એ પહેલાં એન, બરાબર છે? એન છે, એને સીધો, પછી કઈ રીતે છે? આડો, પરિવાર સીધો, એટલે આ પેટર્ન એક જ છે, બરાબર? તો એને પરિવાર આમ અને પરિવાર આમ, બરાબર? આ રીતે પેટર્ન આખી. હવે આગળની પેટર્નમાં જોઈએ. આગળની પેટર્નમાં તમને એક ત્રિકોણ આપ્યું છે. શું આપ્યું છે બાળમિત્રો? ત્રિકોણ. એ ત્રિકોણ તો આપણે બધા સરખા જ કરવાના છે. કેવા કરવાના છે? સરખા જ છે.
પછી એમાં તમારે શું કરવાનું છે, બરાબર છે? જો તને એક સાઈડ તમે જોઈ શકો છો, જે અંદરના ટપકા છે એમાં ઉપર ચાર ટપકા આપ્યા છે, નીચે એક આપ્યું છે, પછી સાઈડમાં ચાર આપ્યા છે અને બીજી સાઈડ એક આપ્યું છે, પછી ત્રીજી સાઈડ જમણી સોરી ડાબી બાજુ ચાર આપ્યા છે અને જમણી બાજુ એક આપ્યું છે. એ જ રીતે હવે આ પેટર્નને આપણે ફરીવાર શું કરવાની છે, રિપીટ કરવાની છે. તો ઉપર કેટલા આવશે, ચાર ટપકા છે, આ પહેલી આકૃતિ છે એ અહીંયા આવશે, અને નીચે એક, અને પછી પાછા ચાર અને અહીંયા એક, બરાબર છે? આ રીતે તમારી પેટર્ન એ પણ પૂરી થશે. પછી ડીમાં, ડીમાં રીતે તમારે સર્કલ કરવાના છે બે જેમ છે, પરંતુ એના જે ત્રિકોણ છે, એના જે ત્રિકોણ છે એ છે એમાંય તે તમારે, તમને કઈ સાઈડ આપ્યું છે, નીચેની સાઈડ, પછી કઈ સાઈડ આપ્યું છે, ડાબી સાઈડ, પછી કઈ સાઈડ આપ્યું છે, ઉપરની સાઈડ. તો હવે તમે કઈ સાઈડ કરશો બાળ મિત્રો, તો કે જમણી સાઈડ. તો અહીંયા તમારે ત્રિકોણ કરવાનું છે, અને બીજી બાજુ, અને બીજી હવે ક્યાં તમારે ફરીવાર આવશે, નીચેની સાઈડ, આમાં ઉપરની સાઈડ છે તો અહીંયા કઈ સાઈડ આવશે, નીચેની સાઈડ ત્રિકોણ. આ રીતે તમારે આકૃતિ પૂરી કરવાની છે. હવે છે આ પેટર્ન જુઓ, અહીંયા તમને એફ આપ્યા છે, તમે જોઈ શકો છો એફ, એક એફ આમ છે, એક આડો છે, બીજો સાવ આડો છે અને ત્રીજો એનથી આડો છે, એટલે આમ એફ ફરતો જાય છે, આમ પછી નીચે પછી આમ. તો હવે કઈ રીતે એફ આવી શકે? યસ રાઈટ, આ રીતે. કઈ રીતે? આ રીતે. તો એ તમારે અહીંયા દોરવાનું છે અને એના ઉપર ટિક કરી નાખવાનું છે કે આ નિશાની કરવાની. આ પેટર્નમાં જે તમારે 45ના ખૂણે ફરે છે, તો ફરતા ફરતા કઈ રીતે 45ના ખૂણે ફરતો જશે, તો 45ના ખૂણે ફરતા આ નિશાની આવશે, એ તમારે કરવાની છે. આ જ નિયમનો ઉપયોગ કરી, એટલે કે 45નો નિયમનો ઉપયોગ કરી, જ્યાં સુધી પ્રથમ ચિત્ર ફરીથી ન મળે ત્યાં સુધી આગળ વધતા જાઓ, બરાબર છે? તો એમાં તમારે કઈ રીતે કરવાનું છે કે પ્રથમ ચિત્ર તમારે કરતું જવાનું છે. તો આ એલ છે, હવે કેમ આવશે? તો અહીંયા હું કરું છું, તમે કરતા જજો બાળ મિત્રો, આ રીતે. પછી કઈ રીતે આવશે? આ રીતે. પછી કઈ રીતે આવશે? આ રીતે. પછી કઈ રીતે આવશે? એનથી આ સેજ આડો એમ, બરાબર. પછી પાછો આ રીતે, પછી પાછો આ રીતે, બરાબર. પછી એનાથી તે સેજ આડો, અને પછી છેલ્લે આવશે આમ, એટલે ફરીવાર પેટર્ન આવી ગઈ. એ જ રીતે તમારે પીને તે ફેરવતો જવાનો છે અને કરતો જવાનો છે. પહેલાં આ રીતે, પછી આ રીતે, આ રીતે, પછી આ સાઈડ ત્રાસો, બરાબર. પછી કઈ સાઈડ આવશે? આ રીતે. પછી કઈ રીતે આવશે? આમ ત્રાસો. ફરી વાર કઈ રીતે ત્રાસો આવશે? એની કરતા થોડો ત્રાસો, અને પછી કેવો થઈ જશે? સીધો. આ રીતે તમારે પેટર્ન કરવાની છે. હવે આગળ જોઈએ. નીચે લાલ લીટીની ડાબી બાજુએ કેટલીક પેટર્ન આપેલી છે, નીચે લાલ લીટીની ડાબી બાજુએ કેટલીક પેટર્ન આપેલી છે. દરેક પેટર્ન આપે, પેટર્ન માટેના નિયમો લખો, આ નિયમોનો ઉપયોગ કરો અને લાલ લીટીની, લાલ લીટીની જમણી બાજુએ આપેલ પેટર્નમાંથી હવે પછી શું આવશે, એટલે કે આ બે નિશાની પછી તમે એને છેલ્લા 45ના અંશે ફેરવતા જાઓ, બરાબર છે? આ 45ના અંશે ફેરવેલા છે, પહેલાં સીધું, પછી આડું 45, પછી એનથી આવી, કેના અંશે કહેવાય? 45ના અંશે. કેના? 45ના અંશે. તો કઈ નિશાની જે આવશે તેના પર શું કરવાનું છે? તમારે સાચું કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ ઓલી લાગુ પડે છે. તો લોકો પેટર્નમાં દર વખતે ઘડિયાળની દિશામાં 45ના ખૂણે ફેરવતા, અહીંયા કઈ ઓલા એ પહેરવાનું છે? તો લોકો 45ના અંશે, 45ના ખૂણે ફેરવતા, ઘડિયાળના કાંટાને જેમ ફેરવીએ છીએ એ રીતે 45ના ખૂણે ફેરવતા. કઈ આવશે નિશાની? આ એક, પહેલાં આ સાઈડ આવી, પછી આમ, પછી આમ. તો હવે આમ આવે કે આમ આવશે બાળ મિત્રો? યસ રાઈટ, આમ. તો આની આરે હું તમારે કરવાનું છે સાચું. હવે એની પછીનું બીજી આકૃતિ,
તો ઈ કેટલાના ખૂણે ફેરવાય છે? તો ઈ દિશાના 90ના ખૂણે ફેરવાય છે. કેના અંશે ફેરવાય છે? 90 અંશના ખૂણે ફેરવતા. તો 90 અંશના ખૂણે ફેરવતા કઈ નિશાની, કઈ આકૃતિ આવશે? તો કે આ આકૃતિ. કઈ આવશે? આ આકૃતિ. તો તમારે લખતું જવાનું છે. જો પહેલાં તમે આકૃતિ જોઈ શકો છો. પહેલાં જાંબલી રંગ ને ઓરેન્જ રંગ કઈ સાઈડ આવ્યા? ઉપરની સાઈડ, બરાબર. પછી કઈ સાઈડ આવી ગયા? આ સાઈડ, એટલે આખા બીજી સાઈડ થઈ ગયા. પછી નીચે આવી ગયા, બરાબર છે. નીચે આવી ગયા ને, પછી કઈ સાઈડ આવશે? પાછા આ સાઈડ, બરાબર છે. આ જ રીતે તમારે નિશાની ઓળખવાની છે અને ખૂણા ઓળખવાના છે. હવે સી નંબરની આકૃતિ. સી નગરની આકૃતિ પણ 90 અંશના જ ખૂણે ફેરવતા છે. તો એમાં રીતે કેટલા લખશો? 90 અંશના ખૂણે ફેરવતા, ફેરવતા. તો 90 અંશના ખૂણે ફેરવતા બાળ મિત્રો, તમે કહી શકો છો કઈ આકૃતિ આવશે? જો પેલી આ સાઈડ પેટર્ન આવી, બરાબર. એને તે પછી આ ખૂણેથી નીચી લીધી. ક્યાં લીધી? નીચી. પછી એની જ આકૃતિ ને ફરી વાર ક્યાં લીધી? આ સાઈડ. તો હવે કઈ આવી શકે બાળ મિત્રો? યસ રાઈટ, એની આકૃતિ ફરી વાર. તો કઈ આવશે? આ, બરાબર. હા, કે આ બે સરખી છે અને હવે પછીની આ બે સરખી થશે. હવે એની પછીની જે આકૃતિ છે એ પણ 90 અંશના ખૂણે ફેરવતા જ છે. કેટલા અંશના છે? સાવ ફરી જાય એને 90 અંશના ખૂણે ફેરવતા કહેવાય. 90 અંશના ખૂણે ફેરવતા. એમાં કઈ આકૃતિ આવશે? જો પહેલાં ઊભી, પછી આડી આવી, પછી પછી ઊભી, પછી આડી. તો હવે કઈ આવે બાળ મિત્રો? બે ઊભી જ છે, પણ કઈ રીતે ઊભી આવશે? તમે કહી શકો છો. જો અહીંયા પહેલાં ડાર્ક આવ્યું, બરાબર છે. પછી અહીંયા કેવું આવ્યું? સોરી, અહીંયા પહેલાં નીચે ડાર્ક આવ્યું, અહીંયા લાઇટ આવ્યું. તો હવે અહીંયા નીચે કેવું આવશે? ડાર્ક. તો ડાર્કની આકૃતિ સામે તમારે શું કરવાનું છે? સાચું. અત્યાર માટે આપણે આટલું જ જોઈએ બાળ મિત્રો. આગળનો ચેપ્ટરનો આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરશું. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. બાય બાય.